ત્રણ ચાર મહિનાથી સાયટિકાની સમસ્યા થઈ ગઈ હોય, શરીરમાં દુખાવો રહેતો હોય, ગેસ રહેતો હોય અને એને કારણે શરીર ભારે થતું હોય અને ત્રણ ચાર અલગ અલગ ડૉક્ટર બદલાવ્યા છતાં પણ પૂરતી રાહત ન થઈ હોય, આપણી માત્ર 7 દિવસની પંચકર્મ સારવારથી 70-80% સારું થઈ ગયું હોય એવા જીનલબેન મારી સાથે છે. જય શ્રી કૃષ્ણ જીનલબેન. જય શ્રી કૃષ્ણ સાહેબ. જીનલબેન તમે ક્યાંથી આવો છો? હું બોટાદથી આવું છું અને બોટાદથી 400 કિલોમીટર દૂર અહીંયા ગાંધીધામમાં આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? ફોનમાં, ઇન્સ્ટામાં અને સાંભળ્યું હતું. મારી મમ્મીએ પણ સારવાર લીધી છે, મારી મોટા મોટા બેને પણ સારવાર લીધી છે. અને જેવી રીતે બધાને વિડીયોમાં ફાયદો થઈ જતો હતો એટલો જ સારો ફાયદો તમને આપે ટ્રીટમેન્ટ પછી થઈ ગયો? હા, મને થઈ ગયો છે ફાયદો. બરાબર. શું તકલીફ થઈ હતી બેન તમને? મને આખું શરીર જકડાઈ ગયું હતું, દુખતું હતું, સાયટિકાની અસર થઈ હતી. અહીંયાથી મને ઘણો એવો ફાયદો થયો. મેં પંચકર્મની ટ્રીટમેન્ટ લીધી, તેમાં પણ સારો એવો અનુભવ થયો મને. અને જે શરીરમાં દુખાવો ને શરીરમાં અલગ અલગ જાતના દુખાવા થતા હતા અને જે સાયટિકાની અસર વખતે તમને કેવો દુખાવો રહેતો બેન? અતિશય દુખાવો રહેતો. ત્યારે તો રોતી હતી, કારણ કે ઊભું જ નતું રહેવાતું, નતું બેસાતું કે નતું સુવાતું, એવી પોઝિશન હતી. બરાબર છે. અને આપણી જે છે રેગ્યુલર 7 દિવસની પંચકર્મ સારવાર અને લગભગ 2-2 મહિનાની દવાની અંતે તમને કેટલા ટકા સારું લાગે બેન અત્યારે? અત્યારે મને 70-80% સારું છે. ને તમને જે બેન પંચકર્મ સારવાર કરાવી હતી એમાં તમારો અનુભવ કયો રહ્યો દુખાવામાં, શરીરમાં, હળવાશમાં? એમાં ના, એમાં ઘણો એમાં ફાયદો થયો હતો. પંચકર્મની જે ટ્રીટમેન્ટ કરાવી, દુખાવામાં એનાથી ઊભી નહોતી રહી શકતી ને, તો ઊભી રહેતી થઈ ગઈ, ચાલતી થઈ ગઈ બરાબર, એટલો બધો ફાયદો થયો. પહેલા હલાચલમાં બહુ તકલીફ પડતી? બહુ તકલીફ પડતી. કેવું રહેતું, શું થતું? હું આમ પકડીને જ, કમર પકડીને આવી જ રીતે પરાણે હાલતી, કે દવાખાને જાઉં છે ને તો હાલવું પડશે એ રીતે હાલતી. બાકી હાલી જ ન શકતા? ના, દુખાવો જ એટલો થતો. ઘરના રૂટિન કામ કાજ તો કરી ના કરી જ નતા શકતા, બેડ રેસ્ટ ઉપર જ હતી હું. બરાબર છે. હવે બેન તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ આવતા હોય પણ જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન કરાવી. તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો 3 વસ્તુ ખાસ જુઓ. એમની એ ડૉક્ટર પાસે BAMS કે MD આયુર્વેદ ડિગ્રી છે કે નહીં એ જુઓ. બીજા નંબરે તમારા જેવા રોગ મટાડેલા હોય એવો એમની પાસે મોટો અનુભવ હોય, એમની પાસે એવા રિવ્યૂઝ હોય એવું હોય એ જુઓ. ત્રીજા નંબરે એ જુઓ કે તમારી પ્રકૃતિ પ્રમાણે પંચકર્મ સારવાર કરાવી શકે છે કે નહીં અને તમને ગરમ ન પડે એવી દવા કરાવી શકે છે કે નહીં એવા ડૉક્ટરને પસંદ કરો, નહીં તો આયુર્વેદનું નામ ખરાબ થાય છે અને લોકો ઘણા બધા હેરાન થાય છે. બેન તમે જ્યારે અહીંયા આવ્યા અને તમને જ અતિશય દુખાવો થતો તો એનાથી પહેલાં તમે કેટલા ડૉક્ટરને મળ્યા શ્વાસરે? બોટાદમાં મેં 3-4 ડૉક્ટર બદલાવ્યા. તે પછી હું અમદાવાદ ગઈ હતી, ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લીધી. ત્યાં પણ મને ફરક ન પડ્યો એટલે સીધી હું અહીંયા કચ્છમાં ગાંધીધામ તમારી પાસે આવી. તો તમારી પાસે મને રાહત થઈ ઘણી. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. અને આપણી જે પંચકર્મ સારવાર છે જે તમે કરાવી એનાથી તમને આટલો બધો સારો ફાયદો થયો એના વિશે તમે લોકોને શું કહેવા માગશો? અને તમારા જેવા કેટલાય દર્દીઓ હશે કે જે આવી રીતે હેરાન હશે, બિચારા બહેનો કે જેને સાયટિકા કે કમરની તકલીફ થઈ ગઈ હોય, એને તમે શું કહેવા માગશો? બસ એટલું જ કે આયુર્વેદિક દવા મોડી અસર કરે પણ મૂળમાંથી અસર કરે અને અહીંયા કને આવું જ એમ કે સારું ફરક અને ફાયદો દેખાય છે એમ. જે તમને પંચકર્મ સારવાર કરાવી હતી એનાથી તમને દિવસે દિવસે સુધારો કેવો દેખાતો હતો એમ? ના, ઘણો સુધારો દેખાતો હતો, દિવસે દિવસ સુધારો તો મને અહીંયાથી જ પડ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.